નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આશા છે બધા મજામાં જ હશો. તો આપણે શીખી રહ્યા છીએ આપણા ફિફ્થ સેમેસ્ટરનો સબ્જેક્ટ કે જે છે માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સ, એનો યુનિટ વન જે છે એ આપણે જોતા હતા, બરાબર? કંટ્રોલ સિસ્ટમ્સ કમ્પોનન્ટ્સ. તો આપણે પાર્ટ વનની અંદર જોયું કે કેવી રીતે એક કંટ્રોલ સિસ્ટમનો જે કંટ્રોલ કેવી રીતે કંટ્રોલ સિસ્ટમ જે છે એ મહત્ત્વનો ભાગ છે ઇન્સ્ટ્રુમેન્ટેશનનો, એટલે કે કેવી રીતે કંટ્રોલ સિસ્ટમ જે છે એ જેને કહેવાય ને કે આપણા રોજબરોજના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, બરાબર છે? મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શનની અંદર તો છે જ, પણ કોઈપણ વસ્તુ નું પ્રોડક્શન થાય, કોઈપણ વસ્તુ મેન્યુફેક્ચર થાય, પછી ક્યાં જાય? આપણા જ કામમાં આવે ને, આપણા જ કામમાં આવે, મોટાભાગની વસ્તુ આપણા કામમાં આવે. તો એ હિસાબે આપણે કહી શકીએ છીએ કે કંટ્રોલ સિસ્ટમનો આપણા જીવનની અંદર ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. પછી આપણે એ પણ જોયું હતું, બરાબર, કે ઓટોમેશન જે છે એની અંદર કેવી રીતે ઓટોમેશનની અંદર કેવી રીતે કંટ્રોલ સિસ્ટમ જે છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે, બરાબર છે? ચાલીએ ત્યારે આગળ. બરાબર, આપણે જોયું હતું ગૂગલ કાર જે છે, અસીમો છે, બરાબર, એ પણ ઓટોમેશનના સર્વોચ્ચ ઉદાહરણ કહી શકાય. એટલે હજી નવા નવા આવશે, પણ અત્યાર સુધી આપણે એમ કહી શકીએ કે ભાઈ ઓટોમેશન જે છે એ કેટલા લેવલ સુધી પહોંચ્યું, તો આપણે આવા ઉદાહરણ આપી શકીએ. તો આજે જે છે જોવાના છીએ આપણે પાર્ટ ટુ, બરાબર છે? પાર્ટ ટુ. આજે પાર્ટ ટુની અંદર આપણે શું જોશું? તો કે બેઝિક્સ ઓફ કંટ્રોલ સિસ્ટમ, બરાબર, બેઝિક્સ ઓફ કંટ્રોલ સિસ્ટમ. ચાલો સૌથી પહેલે તો એક સિસ્ટમ એ શું છે, સિસ્ટમ એ શું છે? તો આપણે પાર્ટ વનની અંદર જ જોયું હતું, ઇટ ઇઝ અ કલેક્શન ઓફ સબ સિસ્ટમ્સ વિચ ડાયરેક્ટલી ઓર કંટ્રોલ એન ઇનપુટ સિગ્નલ ટુ પ્રોડ્યુસ ધ ડિઝાયર્ડ આઉટપુટ. એટલે શું, બરાબર? આ તો ઇંગ્લિશમાં વ્યાખ્યા થઈ ગઈ, પણ આનો અર્થ શું, બરાબર? તો જોઈએ આપણે. આપણે પાર્ટ વનની અંદર જોયું હતું કે કોઈપણ સિસ્ટમ જે છે, બરાબર, એ ખાલી એક બોક્સ નથી હોતું, બરાબર. આપણે ભલે એક બોક્સ તરીકે દર્શાવીએ સમજવા માટે, પણ ખરેખર એ બોક્સ નથી હોતું, પણ એ શું હોય છે ખરેખર? એ હોય છે કલેક્શન ઓફ સબ સિસ્ટમ્સ, એટલે કે નાની નાની બીજી ઘણી બધી સિસ્ટમ્સનો એ સમૂહ હોય છે. ફોર એક્ઝામ્પલ, સમજવા ખાતર આપણે સમજીએ કે આપણો દેશ છે, બરાબર, આપણો દેશ છે, કન્ટ્રી, આપણી કન્ટ્રી એ શું છે, એ સેના વડે બનેલો છે? રાજ્યો વડે, સ્ટેટ્સ, બરાબર. સ્ટેટ્સ કોના વડે બનેલા છે? ડિસ્ટ્રિક્ટ વડે, બરાબર છે, ડિસ્ટ્રિક્ટ વડે બનેલા છે. એટલે કે જિલ્લાઓ, જિલ્લાઓ કોના વડે બનેલા છે? તો કે તાલુકા, તહેસીલ કયો, તાલુકા કયો, એના વડે બનેલા છે. તાલુકા કેના વડે બનેલા છે? શહેર, બોલો, શહેર, બરાબર છે, શહેર વડે બનેલા છે. શહેર કોના વડે બનેલા છે? તો કે ચાલો, શહેર કદાચ કોઈ વડે ના બનેલું હોય, બરાબર છે, શહેર શહેર હોય, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે જે તાલુકા જે હોય છે એ કોના વડે બનેલા હોય છે? તો કે તમે શહેર અને ગામડા કહી શકો, બરાબર, ગામ અથવા શહેર, ગામ અથવા શહેર કયો, બરાબર છે. તો આવી રીતનું જે છે ને એ કંટ્રોલ સિસ્ટમ કે પછી કોઈપણ સિસ્ટમની અંદર પણ હોય છે, બરાબર છે, કે જેવી રીતના ઘણા બધા ગામ કે શહેર ભેગા કરો એટલે તાલુકો બને, ઘણા બધા તાલુકા ભેગા કરો તો એક જિલ્લો બને, એક ઘણા બધા જિલ્લાને ભેગા કરો તો એક સ્ટેટ, રાજ્ય બને, અને ઘણા બધા રાજ્યોને ભેગા કરો તો શું બને? કન્ટ્રી, એટલે કે આપણો દેશ, ભારત બને, અને આવા ઘણા બધા અલગ અલગ દેશોને ભેગા કરો તો શું બને? એક આખી, એક આખો વિશ્વ બને, બરાબર. તો આવી રીતે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ સિસ્ટમની અંદર પણ એવું જ હોય છે કે કોઈ એક સિસ્ટમ જે છે એ પોતે એકલી નથી હોતી, એની અંદર ઘણી બધી અલગ અલગ સિસ્ટમ કામ કરતી હોય છે, અથવા તો એમ કહી શકીએ કે ઘણી બધી નાની નાની સબ સિસ્ટમ્સ, એટલે કે એનાથી નાની સિસ્ટમ જે છે એ ભેગી મળીને એક મોટી સિસ્ટમ બનાવે છે, બરાબર છે. તો આ જે છે એ આપણે આવી રીતના સમજી શકીએ છીએ.
બરાબર, ચાલો એ સમજાણું કે ભાઈ એક 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 સિસ્ટમ જે છે એ નાની નાની સબ સિસ્ટમ્સ નું કલેક્શન છે, એટલે કે સબ સિસ્ટમ્સ ભેગી મળીને એક સિસ્ટમ બનાવે છે. પણ આપણે સિસ્ટમની જરૂર શું છે, શા માટે સિસ્ટમ જે છે એની જરૂર છે, તો જો અહીંયા લખેલું છે ટુ પ્રોડ્યુસ ડિઝાયર્ડ આઉટપુટ કન્ડિશન, બરાબર છે, ટુ ડિઝાયર્ડ આઉટપુટ આઉટપુટ કન્ડિશન, એટલે કે મને જે જોઈએ છે, મારી જે જરૂરિયાત છે, બરાબર છે, મારી જરૂરિયાત પ્રમાણેનું જે આઉટપુટ મને મેળવવું છે એ મેળવવા માટે જે છે હું સિસ્ટમ બનાવું છું. બરાબર, આપણે આગળ પણ ગયા પાઠમાં પણ જોયું હતું ઉદાહરણ કે ભાઈ મારે કોઈ પણ વસ્તુ બનાવવી છે એ મારું ડિઝાયર્ડ આઉટપુટ થાય. બરાબર છે, મારે એક મોબાઈલ ફોન બનાવવો છે તો એ મારું ડિઝાયર્ડ આઉટપુટ થયું. પણ હવે કેવી રીતે બનશે, તો સ્ક્રીન જોઈશે, એના માટે પ્રોસેસર જોઈશે, કેમેરા જોઈશે, ટચ સ્ક્રીન છે, મેમરી છે, બરાબર છે, સિમ કાર્ડનો સ્લોટ છે, એટલે ઘણું બધું જોઈશે. બરાબર, એના માટે તો આ બધી વસ્તુઓ ભેગી કરીને મને શું જોઈએ છે, ડિઝાયર્ડ આઉટપુટ. તો આ ડિઝાયર્ડ આઉટપુટ મેળવવા માટે જે છે હું શું કરું છું, સિસ્ટમ બનાવું છું. બરાબર છે, હવે બીજું શું છે, તો કે ધ ફંક્શન ઓફ એની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ઇઝ ટુ ઓટોમેટિકલી રેગ્યુલેટ ધ આઉટપુટ એન્ડ કીપ ઇટ વિધિન ધ સિસ્ટમ ડિઝાયર્ડ ઇનપુટ વેલ્યુ ઓર સેટ વેલ્યુ. એટલે કે શું છે, આ શું કહેવા માંગે છે, તો કે આ જે છે એક ઓટોમેટિક સિસ્ટમની વ્યાખ્યા છે. હવે આપણે સિમ્પલી સમજીએ કે આ વ્યાખ્યા જે છે એ શું કહેવા માંગે છે. આ ગુજરાતીમાં કહું તો એમ કહે છે કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ જે છે, બરાબર છે, એનું ફંક્શન એટલે કે એનું કામ શું હોય છે, તો કે જે પ્રમાણે ઇનપુટ આપ્યું છે ને એ પ્રમાણે આઉટપુટને શું કરવું, રેગ્યુલેટ કરવું, એટલે કે આઉટપુટને નિયંત્રણમાં રાખવું. બરાબર છે, જો ઇનપુટ વધે તો આઉટપુટ પણ એ પ્રમાણે બદલે, જો ઇનપુટ ઘટે તો આઉટપુટ પણ એ પ્રમાણે ઘટે, અને આવી રીતના જે છે કે ઇનપુટ વેલ્યુ પ્રમાણે આઉટપુટને રાખવું. બરાબર છે, હવે આપણે આને સમજીએ. બરાબર, અત્યારે તો ચોમાસું ચાલુ થઈ ગયું છે, પણ ઉનાળાના દિવસોમાં, બરાબર, સમર એટલે કે ઉનાળાના દિવસોમાં શું હતું, તો કે ઘણા બધાના ઘરે એસી હશે, ઘણાના ઘરે નહીં હોય, વાંધો નહીં, પણ એસી તો બધાને ખબર છે. હવે એસીની અંદર જે છે, સમજી લો કે એક ઓરડો છે, બરાબર, ઓરડાની અંદર અહીંયા શું છે, એસી ફિટ કરેલું છે. બરાબર, એસી ફિટ કરેલું છે. હવે આ ઓરડાનું તાપમાન કેટલું છે, તો કે કયો ભાઈ 35 ડિગ્રી સેન્ટીગ્રેડ જે છે ઓરડાનું તાપમાન છે. હવે એસીની અંદર મેં ઇનપુટ શું નાખ્યું, બરાબર, ધ્યાનથી સમજજો, ઇનપુટ મેં શું નાખ્યું, તો કે ભાઈ ઇનપુટ મને જે છે એ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ જે છે એ ઇનપુટ છે. એનો અર્થ શું છે, તો કે આ ઓરડાનું તાપમાન જે છે ને, ઓરડાનું તાપમાન એ મારે કેટલું કરવું છે, 25 ડિગ્રી જેટલું કરવું છે. બરાબર, તો આપણું આઉટપુટ શું છે, ઇનપુટ તો મેં આપી દીધું, ચાલો ઇનપુટ તો મારું ફિક્સ છે. બરાબર, ઇનપુટ તો અમારું શું છે, ફિક્સ છે, કે ભાઈ મારે આટલું જ જે છે એ તાપમાન મને ઓરડામાં જોઈએ. આઉટપુટ શું થશે આપણું, આઉટપુટ તો આપણું આઉટપુટ જે છે એ થશે રૂમનું, એટલે કે જે રૂમ છે એનું ટેમ્પરેચર, જે રૂમ છે એનું ટેમ્પરેચર જે છે આપણું આઉટપુટ થશે. બરાબર, હવે તમે સમજો કે આ એસી ચાલુ થયું એટલે ધીમે ધીમે શું થશે, આ તાપમાન શું થશે, ઘટશે, 35માંથી શું થશે, 30 થશે. બરાબર, 30માંથી શું થશે, 20 થશે. શું 20 થશે, નહીં થાય. બરાબર, એક્ઝેક્ટલી નહીં થાય. તો અહીં શું થશે, તો કે તાપમાન જે છે એ 35માંથી કેટલું થશે, તો કે થઈને કેટલું થશે, એ 25 ડિગ્રી થઈ જશે. બરાબર, 25 ડિગ્રી થઈ જશે, જેવું 25 ડિગ્રી આપણું આઉટપુટ થયું. બરાબર, એટલે જે એસીની કંટ્રોલ સિસ્ટમ છે એ શું નક્કી કરશે, ઓકે આપણું ઇનપુટ અને આઉટપુટ હવે સરખું થઈ ગયું છે, એટલે એસી જે છે અત્યારે બંધ થઈ જશે. બરાબર, ઇનપુટ આઉટપુટ સરખું થઈ ગયું છે, એટલે હવે શું થયું, તો કે જે હું એસી બંધ થયું એટલે થોડીક વાર રહીને આજે 25 ડિગ્રીનું તાપમાન જે છે એ શું થશે, એ વધીને કેટલું થશે, 30 ડિગ્રી થશે. બરાબર, કે તરત એસીને ખબર પડશે કે આ તો મારું આઉટપુટ જે છે એ મારા ઇનપુટ જેટલું નથી, ઇનપુટ તો 25 છે અને એટલું આઉટપુટ હોવું જોઈએ. તો જેવી એસીના કંટ્રોલ સિસ્ટમને ખબર પડશે કે ભાઈ આ તો આપણું આઉટપુટ જે છે એ વધી ગયું છે, 30 ડિગ્રી થઈ ગયું છે, કે તરત એ શું થશે, સ્ટાર્ટ થશે. અને શું કરશે, તો કે જે આઉટપુટ છે આપણા જે રૂમનું ટેમ્પરેચર જે આઉટપુટ છે, બરાબર, આ આઉટપુટ શું છે, આપણા રૂમનું ટેમ્પરેચર જે છે એને ઇનપુટ જેટલું કરવાનો પ્રયત્ન કરશે. જેવું 25 ડિગ્રી થઈ જશે ફરી બંધ થઈ જશે,
ફરી થોડીક વાર રહીને જેવું તાપમાન વધશે 30 ડિગ્રી 35 ડિગ્રી થશે એટલે તરત વળી એસીના કંટ્રોલ સિસ્ટમને ખબર પડશે કે ભાઈ આ તો આપણું જે આઉટપુટ છે રૂમનું ટેમ્પરેચર એ આપણા ઇનપુટ જેટલું તો નથી એટલે ફરી સ્ટાર્ટ થઈને શું કરશે એ આઉટપુટ એટલે કે રૂમ ટેમ્પરેચરને ઇનપુટ જેટલું એટલે કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું કરવાનો પ્રયત્ન કરશે. તો આ જે છે એક આદર્શ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે કે ભાઈ ઇનપુટમાં ફેરફાર પ્રમાણે આઉટપુટમાં ફેરફાર કરે, બરાબર છે. તો આ જે છે એ એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમનું કામ છે. પણ હવે જુઓ, ઇનપુટમાં ફેરફાર થાય તો આઉટપુટમાં તો ફેરફાર થવાનો જ છે, પણ આઉટપુટ જે છે એનું આપણે ધ્યાન રાખવાનું છે, આઉટપુટને મોનિટર કરવાનું છે કે એ ઇનપુટ જેટલું જ છે ને. જો આઉટપુટ ઇનપુટ જેટલું નથી અથવા તો બદલી ગયું છે તો શું કરવું પડશે, ફરી પાછું એને ઇનપુટ જેવું બનાવવું પડશે. તો આ જે છે એ એક ફીડબેક કહેવાય કે આઉટપુટને મોનિટર કરી આઉટપુટની વેલ્યુ આપણે ઇનપુટને જણાવીએ કે ભાઈ ઇનપુટ આઉટપુટ જે છે એ તારા જેટલું નથી અત્યારે, બરાબર. તો હવે શું કરવાનું છે, તો કે તારા જેટલું બનાવવાનું છે એટલે ઇનપુટ જેટલું આઉટપુટ બનાવવાનું છે. તો આ એક ફીડબેક સિસ્ટમ છે, બરાબર. તો એક આદર્શ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ એ ફીડબેક સિસ્ટમ હોય છે, બરાબર છે, કે આઉટપુટનું ધ્યાન રાખે અને ઇનપુટ પ્રમાણે એને બનાવવાનો પ્રયત્ન કરે, બરાબર છે. તો આ જે છે એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ જે છે એની વ્યાખ્યા હતી. હવે કંટ્રોલ મેથડ આવે છે, બરાબર. આપણે હમણાં એસીનું ઉદાહરણ જોયું, બરાબર છે. આપણે હમણાં જ આ એસી જે છે એનું ઉદાહરણ જોયું કે ભાઈ કેવી રીતે જે છે એસીનું કંટ્રોલ સિસ્ટમ કામ કરે છે. તો આ એસીનું કંટ્રોલ સિસ્ટમ જે નિર્ણય લે છે એ કોના આધારે લે છે, તો કે કંટ્રોલ મેથડ્સના આધારે લે છે, બરાબર છે. કંટ્રોલ મેથડ્સના આધારે લે છે. હવે કંટ્રોલ મેથડ શું છે, તો કે એ એક પ્રકારની મેથડ છે કે જેનાથી શું થાય, તો કે જે સેન્સર્સ હોય છે એ આઉટપુટ જે છે એને માપે છે, બરાબર છે. એને માપીને એનો ફીડબેક કોને આપે છે, કંટ્રોલરને આપે છે, બરાબર છે. કોને આપે છે, કંટ્રોલરને આપે છે. અને કંટ્રોલર જે છે ને એ ડિસિઝન લે છે કે ભાઈ આઉટપુટ જે છે એ ઇનપુટ પ્રમાણે છે કે કેમ. જો છે તો વાંધો નહીં, તો જેટલું છે એટલું ઇનપુટ રાખો, પણ જો નથી તો શું કરો, તો ઇનપુટને ચેન્જ કરો અને આઉટપુટને જે મને ડિઝાયર્ડ આઉટપુટ જોઈએ છે એ પ્રમાણેનું લઈ આવો, બરાબર. તો આ જે છે એ કંટ્રોલ મેથડ, બરાબર. એટલે કંટ્રોલ મેથડ સિમ્પલી કંઈ નથી, બરાબર છે. એ જો આપણે અહીંયા આ ડાયાગ્રામ છે નથી સમજી લો કે ભાઈ આ આઉટપુટ છે, બરાબર. આ આઉટપુટ છે, બરાબર છે. હવે જો આપણે એક અલગ રીતે પણ સમજીએ કે એક સમજી લો મોટર છે, બરાબર છે. આપણી પાસે એક મોટર છે. હવે મોટરની જે સ્પીડ જે છે ને, સ્પીડ, બરાબર, મોટરની સ્પીડ એ મારે 1000 RPM રાખવાની છે. 1000 RPM એટલી મારે રાખવાની છે, આટલી મારે રાખવાની છે, ફિક્સ આટલી રાખવાની છે, ફિક્સ, બરાબર. આટલી તો રાખવાની જ છે, ફિક્સ છે, એ આઉટપુટ છે, બરાબર. આ સ્પીડ શું છે, મોટરની સ્પીડ જે છે એ શું છે, એ આઉટપુટ છે આપણું, બરાબર. મોટરની સ્પીડ શું છે, એ આઉટપુટ છે. ઇનપુટ શું થશે આપણું, ઇનપુટ શું થશે, તો કે વોલ્ટેજ, બરાબર છે. ઇનપુટ શું થશે, વોલ્ટેજ, બરાબર છે. જે પ્રમાણેના વોલ્ટેજ એ પ્રમાણેની સ્પીડ, બરાબર છે. આપણે હું અત્યારે સમજીએ છીએ કે મોટરની સ્પીડ જે છે એ વોલ્ટેજથી કંટ્રોલ થાય છે, બરાબર છે. આપણે હું સમજીએ છીએ. હવે આ મોટર સાથે કંઈક લોડ જોડાયેલો છે, બરાબર છે. એ પણ આપણે ધ્યાન રાખવી પડશે, બરાબર. અને એ વેરિયેબલ લોડ છે. જે લોડ જે છે કેવો છે, વેરિયેબલ લોડ છે, કે બદલ્યા રાખે છે, બરાબર છે. અલગ અલગ રીતે બદલ્યા રાખે છે, વેરિયેબલ લોડ છે. હવે સમજી લો કે આપણે શરૂઆત કરી, સિસ્ટમ ચાલુ થઈ, બરાબર છે. સિસ્ટમ ચાલુ થઈ, મોટરની સ્પીડ જે છે એ 1000 RPM સેટ થઈ ગઈ, લોડ પણ, બરાબર છે. હવે ચાલ્યા કરે છે આવી રીતના, બરાબર. એટલે 1000 RPMની સ્પીડ જે છે એ અહીંયાથી આઉટપુટમાંથી મપાય છે. અને આ ફીડબેક જે પાથ છે, બરાબર, આપણે આગળ સમજશું. અહીંયા આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી કે ફીડબેક પાથ શું છે. એટલે પણ અત્યારે એટલું સમજો કે આઉટપુટની જે આ સ્પીડ છે એ ફીડબેક પાથ થ્રુ ઇનપુટ પાસે જાય છે, બરાબર. ઇનપુટ આગળ આવે છે. હવે અહીં છે ને કંટ્રોલર એક આવે, બરાબર. એ કંટ્રોલર શું કરશે, ચેક કરશે કે ભાઈ સ્પીડ ઓછી છે કે વધારે છે. સ્પીડ જો ઓછી હોય તો શું કરવાનું, સ્પીડ વધારે હોય તો શું કરવાનું, એ પણ જોશું આપણે. પણ અત્યારે તો સ્પીડ 1000 RPM છે, એટલે કંટ્રોલર જે છે એ શું નક્કી કરશે કે ભાઈ આપણે જે વોલ્ટેજ જે છે એ કેટલા રાખવાના છે, જેટલા છે અત્યારે એટલા જ રાખવાના છે, બરાબર. હવે આગળ
થયું એવું કે મોટર પરનો લોડ જે છે એ વધી ગયો, એટલે મોટરની સ્પીડ શું થશે, ધીમી થશે. સ્પીડ ધીમી થઈને સમજી લો કે 900 થઈ ગઈ, બરાબર છે. સ્પીડ ધીમી થઈને કેટલી થઈ ગઈ સમજી લો કે 900 આરપીએમ થઈ ગઈ, બરાબર છે. 900 આરપીએમ થઈ ગઈ, એટલે 900 આરપીએમ થઈ ગઈ એટલે શું થશે, તો કે એ ફીડબેક જે છે એ 900 આરપીએમનું જે માપ જે છે એ ફીડબેક પાથ થ્રુ ક્યાં જશે, ઇનપુટ આગળ જશે, ત્યાં કંટ્રોલર હશે. કંટ્રોલર જોશે અરે આ તો સ્પીડ આપણા આપણને જે જોઈએ છે એનાથી ઓછી છે, તો કંટ્રોલર શું નિર્ણય લેશે, તો કે વોલ્ટેજ જે છે એ અત્યારે છે એટલા નહીં ચાલે, એ થોડા વધારવા પડશે, બરાબર છે, વધારવા પડશે. તો અને તો જ શું થશે, તો કે સ્પીડ જે છે એ વધીને 1000 થશે, 1000 આરપીએમ થશે, બરાબર છે. તો આ જે છે એ મૂળ વાત છે કંટ્રોલ મેથડની અંદર, બરાબર. કંટ્રોલ મેથડની અંદર આપણે જોયું કે મહત્ત્વનો ભાગ કોણ ભજવે છે, ફીડબેક પાથ ભજવે છે, બરાબર. કંટ્રોલર તો છે જ, કારણ કે નિર્ણય ડિસિઝન મેકિંગ જે છે એ કંટ્રોલર પાસે જ છે, બરાબર છે. એટલે એનું તો મહત્ત્વ છે ને છે જ, પણ સાથે સાથે આપણે એ પણ સમજવાનું છે કે ફીડબેક પાથનું પણ એક આદર્શ કંટ્રોલ સિસ્ટમની અંદર બહુ જ મહત્ત્વ છે. જેવી રીતે અહીંયા સ્પીડ ઘટી છે એવી રીતે સ્પીડ વધી પણ શકે, બરાબર. સમજી લો કે ભાઈ લોડ જે છે એ ઘટી ગયો, તો સ્પીડ શું થશે, વધશે. 900ની જગ્યાએ 1000 આરપીએમ, 1000થી વધી જશે, બરાબર. 900ની જગ્યાએ કેટલી થઈ જશે, સમજી લો 1100 થઈ ગઈ. તો અહીંયા શું નક્કી કરશે, ફીડબેક પાથ જે છે, ફીડબેક પાથથી આ વેલ્યુ જશે ઇનપુટ આગળ, ત્યાં કંટ્રોલર જોશે કે ભાઈ આ તો 1000થી વધારે છે, તો શું કહેશે, તો શું નિર્ણય લેશે, તો કે ભાઈ વોલ્ટેજને ઘટાડો, બરાબર છે. તો આવી રીતના જે છે આ કંટ્રોલ સિસ્ટમ કામ કરતી હોય છે. અને આ જે મેથડ છે, બરાબર છે, એને શું કહેવાય, કંટ્રોલ મેથડ, બરાબર છે. કે આઉટપુટમાંથી ડેટા લ્યો, ઇનપુટ પાસે મોકલો, ત્યાં કંટ્રોલર જે છે એને કમ્પેર કરશે, કમ્પેર કરીને યોગ્ય નિર્ણય લેશે. આ જે છે કંટ્રોલ મેથડ કહેવાય, બરાબર. હવે આવે છે લૂપ્સ. લૂપ્સ એટલે એ આપણે આગળ સમજીએ, બરાબર છે. લૂપ્સ એટલે શું, હવે જનરલી આપણે આગળ શું જોયું, અત્યાર સુધી આપણે જેની વાત કરી છે ને, આ ક્લોઝ લૂપ સિસ્ટમ છે. જો ક્લોઝ લૂપ એટલે શું, તો કે તમને એક ક્લોઝ લૂપ જોવા મળશે, એટલે કે ઇનપુટથી પ્રોસેસ, પ્રોસેસથી આઉટપુટ, આઉટપુટથી ફીડબેક, ફીડબેકથી ફરી પાછું પ્રોસેસ, એટલે કે એક બંધ પાથ રચાય છે, બંધ પાથ, બરાબર. એટલે આ ક્લોઝ લૂપ સિસ્ટમ છે. આપણે જે વ્યાખ્યા જોઈ, બરાબર, એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ જે છે, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ જે છે એનું જે એની ફંક્શનાલિટી છે, બરાબર, ધ ફંક્શન ઓફ એની ઇલેક્ટ્રોનિક સિસ્ટમ જે આપણે જોયું એ પણ આપણે ક્લોઝ લૂપના સંદર્ભમાં જોયું, બરાબર. ક્લોઝ લૂપના સંદર્ભમાં જોયું અને આ જે ઉદાહરણ છે પણ ક્લોઝ લૂપનું છે, બરાબર. તો ઓપન લૂપ અને ક્લોઝ લૂપ એ બે પ્રકારની કંટ્રોલ સિસ્ટમ છે. કેટલા પ્રકારની છે, બે પ્રકારની કંટ્રોલ સિસ્ટમ છે. એક છે ઓપન લૂપ, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ, બરાબર, અને બીજી છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. હવે આ બે, ચાલો આપણે સમજી ગયા કે બે પ્રકારની કંટ્રોલ સિસ્ટમ છે, બરાબર. ખરેખર તો અહીંયા આપણે શું જોઈએ કે કંટ્રોલ સિસ્ટમના ટાઈપ્સ, કંટ્રોલ સિસ્ટમના ટાઈપ્સ, બરાબર. તો બે પ્રકાર છે. હવે આ પ્રકાર કોના આધારે પાડવામાં આવ્યા છે, તો બહુ જ મહત્વની વાત છે. દે આર મેઇનલી બેઝડ ઓન પ્રેઝન્સ ઓફ ફીડબેક લૂપ, બરાબર છે. પ્રેઝન્સ ઓફ ફીડબેક પાથ, બરાબર છે. અહીંયા પાથ આવવું જોઈએ, બરાબર. પ્રેઝન્સ ઓફ ફીડબેક પાથ આપણે કરેક્ટ કરી લઈએ, બરાબર છે. પ્રેઝન્સ ઓફ ફીડબેક પાથ, ઓકે. પ્રેઝન્સ ઓફ ફીડબેક પાથ અને એન્ડ ડિપેન્ડન્સી ઓફ આઉટપુટ ઓન ઇનપુટ પેરામીટર્સ. એટલે કે સિમ્પલી કહેવાનો અર્થ એ છે કે જો કોઈ સિસ્ટમની અંદર ફીડબેક પાથ જે છે, બરાબર, જો કોઈ સિસ્ટમની અંદર ફીડબેક પાથ જે છે એ હાજર છે, બરાબર, ફીડબેક પાથ જે છે એ હાજર છે, બરાબર, અને હાજર નથી, બરાબર. આ બે આધારે આપણે કંટ્રોલ સિસ્ટમને ક્લાસિફાય કરી છે, બરાબર છે. કંટ્રોલ સિસ્ટમનું વર્ગીકરણ કર્યું છે. ઓપન લૂપની અંદર ફીડબેક પાથ હોતો નથી, જ્યારે ક્લોઝ લૂપની અંદર ફીડબેક પાથ હોય છે. ઓપન લૂપની અંદર બીજું શું કહેવામાં આવે છે, તો કે ઓપન લૂપની અંદર જે આઉટપુટ હોય છે, આઉટપુટ, બરાબર, એ જે છે એ ફિક્સ હોય. એટલે ફિક્સનો અર્થ એ છે કે ઇનપુટ તમે સેટ કરી દો, બરાબર, ઇનપુટ તમે સેટ કરી દો પછી આઉટપુટ જે છે એ પ્રમાણે મળે આપણને. હવે એનો અર્થ એ નથી
કે ભાઈ તમારું કામ જે છે એ થઈ જ ગયું હશે, બરાબર? કામ થઈ ગયું હશેનો અર્થ શું છે? તો કે સમજી લો કે ભાઈ તમે આપણે વોશિંગ મશીન છે, અથવા તો ચાલો આપણે બ્રેડ ટોસ્ટર છે, બરાબર? ટોસ્ટર કે જેની અંદર બ્રેડને આપણે પેલું ગરમ કરીએ. હવે ટોસ્ટરની અંદર મેં બ્રેડ નાખી અને મેં એનો ટાઈમ સેટ કર્યો કે ભાઈ 5 મિનિટ, તો 5 મિનિટ થશે ને એટલે બ્રેડ ઓટોમેટિક ટોસ્ટરની બહાર નીકળી જશે, બરાબર છે? હવે કાં તો બ્રેડ બરાબર શેકાઈ ગઈ હશે અથવા તો નહીં શેકાણી હોય, કંઈ પણ હોઈ શકે, બરાબર? કંઈ પણ થઈ શકે, કાં તો બ્રેડ શેકાણી હોય કાં તો બ્રેડ ન શેકાણી હોય. એ હવે આધાર રાખે છે કે આપણે ઇનપુટ જે છે એ કેટલું આપ્યું છે, બરાબર છે? ઇનપુટ કેટલું આપ્યું છે એની ઉપર આધાર રાખે છે, બરાબર? તો અહીં આપણને શું ખબર પડે છે કે આઉટપુટ જે છે, બરાબર, એ કંટ્રોલ્ડ નથી, બરાબર છે? આઉટપુટ જે છે એ કંટ્રોલ્ડ નથી. કેવી રીતે? તો કે જો અહીંયા આપણે ટોસ્ટરનું ઉદાહરણ લીધું ને, તો એનામાં શું મળ્યું? તો કે ભાઈ હું જે પ્રમાણે સેટ કરીશ ને એ પ્રમાણે મને આઉટપુટ મળશે, ભલે ને પછી એ આઉટપુટ જે છે એ મારું ડિઝાયર્ડ હોય અથવા ના પણ હોય. જેમ બ્રેડનું ઉદાહરણ લીધું આપણે કે ભાઈ 5 મિનિટ પછી બહાર નીકળી જ જશે, ટોસ્ટરમાંથી બ્રેડ બહાર નીકળી જ જશે, ભલે ને પછી કાચી હોય તો કાચી નીકળશે અને શેકાઈ ગઈ હોય તો શેકાયેલી નીકળશે, બરાબર? તો અહીં આઉટપુટ જે છે એ કંટ્રોલ્ડ નથી, બરાબર છે? નેક્સ્ટ બીજું, ક્લોઝ લૂપમાં શું છે? તો કે હા, આની અંદર કંટ્રોલ્ડ છે, બરાબર. કેવી રીતે? તો કે સમજી લો કે આપણે કોઈ એક ક્લોઝ લૂપનું ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે એસીનું જ ઉદાહરણ લીધું, લ્યો ને એસીનું જ ઉદાહરણ લીધું, બરાબર છે? તો કે જ્યાં સુધી 25 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન નહીં થાય ને ત્યાં સુધી એસી જે છે એ બંધ નહીં થાય. 25 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન કરીને જ એસી બંધ થઈ જશે, બરાબર છે? સમજી લો કે આપણે ટોસ્ટરની જેમ આપણે એસીનો આપણે ટાઈમર ફિક્સ કરીએ કે ભાઈ એસી જે છે એ 10 મિનિટ ચાલુ રહે અને 10 મિનિટ પછી બંધ થઈ જાય, તો શું તમને 25 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન મળ્યું હશે? સમજી લો તમારો રૂમ છે એનું તાપમાન 35 ડિગ્રી છે, બરાબર? તો શું 10 મિનિટની અંદર રૂમ જે છે એ 25 ડિગ્રી સુધી થઈ ગયો હશે? હવે ડિપેન્ડ કરે છે, બરાબર? આપણે ચોક્કસ નથી અહીંયા કે થયો હશે કે નહીં થયો હોય, ડિપેન્ડ કરે છે. એસી જો બહુ સારું હશે, બરાબર છે, બહુ એની કેપેસિટી બહુ વધારે હશે તો કદાચ 25 ડિગ્રીથી ઓછું કરી દે આપણા રૂમના ટેમ્પરેચરને, અને જો કોઈ સામાન્ય હશે ઓછી કેપેસિટીનું હશે તો કદાચ 25 ડિગ્રીથી વધુનું પણ ટેમ્પરેચર રહી ગયું હોય, બરાબર છે? તો ઓપન લૂપની અંદર જે છે ને આપણને આઉટપુટની અશ્યોરિટી નથી કે ભાઈ આપણને જે હું જોઈએ છીએ આઉટપુટ મળશે જ, એવી અશ્યોરિટી ઓપન લૂપ સિસ્ટમમાં નથી. જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમની અંદર તમને ખાતરી મળે છે કે ભાઈ તમને આઉટપુટ જે છે એ તમને જે હું જોઈએ છે ને એવું મળશે, મળશે ને મળશે જ, બરાબર છે? તો આ જે છે એ બેઝિક છે, બરાબર છે? તો અત્યારે આપણે પાર્ટ 2ની અંદર અહીં સુધી રાખીએ, બરાબર છે? અહીં સુધી રાખીએ અને પાર્ટ 3માં આગળ આપણે જોશું વિસ્તારમાં કે ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ શું છે, બરાબર છે? એનું ઉદાહરણ પણ જોશું, બરાબર? પછી ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમની ખાસિયતો, કેરેક્ટરિસ્ટિક શું છે એ પણ જોશું. પછી ક્લોઝ લૂપ સિસ્ટમને પણ આપણે આગળ જોશું, બરાબર છે? તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ, બરાબર? લૂપ્સના ઇન્ટ્રોડક્શન સુધી આપણે રાખીએ છીએ, બરાબર છે? તો અહીં આપણે જે છે એ આપણો લેક્ચર જે છે એ પૂરો કરીએ છીએ, બરાબર છે? અને પાર્ટ 3 જે છે એ આપણે આગળ પછી જોશું, બરાબર છે? ચાલો, ઓકે. તો થેન્ક યુ.